સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, પ્રકાશનું પર્વ એટલે દિવાળી આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો સર્વોચ્ચ તહેવાર એટલે દિવાળી. નૂતન વર્ષ એટલે આપણી સામાજિક વ્યવસ્થાથી લઈને વેપાર સુધીની વ્યવસ્થામાં નવા ઉત્સાહનો પ્રાણ પૂરવાનો તહેવાર. આક્રોશ ગ્રુપ સમાચારની દુનિયામાં સમાચાર પત્ર અને એસ લાઈવ વેગ ચેનલની થકી ઇલેક્ટ્રોનિક મીડિયામાં મક્કમ ઊંચાઈએ પહોંચ્યું છે, જેમાં દર્શકો વાચકો મારા વિજ્ઞાપક દાતાઓ તેમજ શુભેચ્છકો અને અમારા કર્મચારીઓ થકી આ શક્ય બન્યું છે. સંસ્થાપક બ્રહ્મર્ષિ જગદીશ દવે પ્રતિ હું આભાર વ્યક્ત કરું છું. આપના આવનાર વર્ષમાં આપ સૌ પણ નવી ઊંચાઈએ પ્રાપ્ત કરો તેવી શુભકામના કરું છું. આપના પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સદાય બની રહે. ભગવાન ભોળાનાથને પ્રાર્થના સાથે દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. નમસ્કાર. જય ભગવાન, જય સદગુરુ સાહેબ. દિવાળી એટલે પવિત્રતા, દિવાળી એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, દિવાળી એટલે સ્વચ્છતા. આપણે ત્યાં એક સૂત્ર છે, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એટલે આપણા ઘર, આપણા આંગણા, આપણું મન, આપણું હૃદય, આપણી બુદ્ધિ, આપણી દ્રષ્ટિ અને આપણી વાણી આપણે શુદ્ધ કરીએ, પવિત્ર કરીએ, સાત્વિક કરીએ તો આપણે કાયદેસર સનાતન ધર્મની પરંપરા પ્રમાણે દિવાળી મનાવી કહેવાય. દિવાળી આપણે ઉજવતા હોઈએ એવું લાગે. તે સાથ કોઈ પણના અવગુણ જોયા વિના, મારા તારાના ભેદભાવ રેખા વિના એકબીજાની માફી માગી, એકબીજાના ગુણ અવગુણ જતા કરી અને એક થઈ જઈએ, એક માળામાં પરોવાઈ જઈએ, સર્વ પ્રકારે આપણે આગળ વધીએ. તે સાથ આ નવા વર્ષમાં આપણે સૌ સવારથી સાંજ સુધી આપણી સાધનાથી આપણે આગળ વધીએ, આપણી સત કમાઈથી આપણે આગળ વધીએ, આપણા પુણ્યથી આપણે આગળ વધીએ. તો આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણ પ્રકારે આપણને ખૂબ જ ભગવાન લાભ આપે અને આપણે સુખી થઈએ. તે સાથ ભારતના તમામ સંતોને અમારા પ્રણામ અને સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, સર્વ ભક્તજનો અને સર્વ દર્શક મિત્રોને અમારી શુભકામના કે આપ સૌ સર્વ રીતે સર્વ પ્રકારે સુખી રહો, શાંતિથી રહો, સંપીને રહો, સંસ્કારથી રહો અને શાંતિથી રહો એવી અમારી શુભ ભાવના સાથે આ નવું વર્ષ આપ સૌને પૂર્ણપણે સફળ થાય અને સર્વ રીતે બસ આનંદ મંગલ કરીએ એવી શુભકામના સાથે. જય ભગવાન.
નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા. આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. એસ લાઈવ પરિવાર વતી આપ સૌ દર્શક મિત્રોને પ્રકાશ પર્વ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષ આપ સૌને શુભ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે તેવી શુભકામનાઓ સાથે નિહાળીએ આજના મુખ્ય સમાચાર. પ્રકાશના પર્વની ઉજવણી શરૂ, બજારોમાં આનંદનો માહોલ. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર સૌરાષ્ટ્રના પ્રવાસી, સોમનાથ મંદિરમાં કરી મહાપૂજા. વડોદરાની આનંદ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે સ્ટુડન્ટ કોન્ફરન્સનું આયોજન. વડોદરાની મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ટ્રસ્ટ દ્વારા યોજાઈ ફોર્ટ કોમ્પિટિશન. એસ લાઈવના બધા દર્શકોને, બધા મિત્રોને અને એવા બધા લોકો જે ગુજરાતમાં મોટે પાયે ગુજરાતી ચેનલો બધામાં જોઈને અને એક સચિન સચોટ માહિતીથી લાભ મેળવે છે, એવા બધા મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. આવતી દિવાળી આપણી જિંદગીનો સૌથી સારો નવો વર્ષ નીકળે, નવો વર્ષ આવે એવી હું તમને અંતમનથી શુભકામના પાઠવું છું. હેપી દિવાળી, હેપી ન્યુ યર. આજે વિક્રમ સંવત 2074નો છેલ્લો દિવસ અને ભારતીય સંસ્કૃતિનો ઉજાસનો તહેવાર એટલે કે દિવાળી. સૌ કોઈ લોકો આનંદ અને ઉત્સાહથી આ દિવાળીનું પર્વ ઉજવી રહ્યા છે. છેલ્લે છેલ્લે બજારોમાં પણ ભીડ જોવા મળી રહી છે, તો મંદિરોમાં પણ ભગવાનની પૂજા અર્ચના અને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યા છે. ગરીબથી લઈ તમંગળ સુધીના લોકો પોતાની યથાશક્તિ મુજબ દીપાવલીના આ પર્વને ઉજવવામાં લાગી ગયા છે. ઘરો, મંદિરો તેમજ વેપાર ધંધાના સ્થળે રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. દીવાથી લઈને અવનવી લાઈટોનો સુશોભનો તેમજ રંગોળીના રંગો ઘર આંગણે જોવા મળી રહ્યા છે. આમ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક પરંપરા ધરાવતો આપણો આ તહેવારને ઉજવવા સૌ કોઈ ગુજરાતીઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી લાગી ગયા છે. દિવાળી એટલે કે પ્રકાશ પર્વ પર આગળ જવાનો તહેવાર, વૈદિક રીતે વાત કરીએ તો પ્રાર્થનાનો તહેવાર. અમદાવાદના બજારોથી લઈ સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ પોતાના વેપાર ધંધા તેમજ કર્મચારીઓ આજે વર્ષના છેલ્લા દિવસે કોઈ પણ જાતના વેરભાવ ભૂલીને આ ઉત્સવ ભેગા મળીને ઉજવી રહ્યા છે. તો નાના ભૂલકાઓ પણ ફટાકડા તેમજ અવનવી મીઠાઈઓ સાથે દીપોત્સવની ઉજવણી કરી રહ્યા છે. આ વખતની વાત કરીએ તો દીપોત્સવનો પ્રારંભ વ્યવસાયમાં ધીમો રહ્યો, પણ છેલ્લે છેલ્લે આપણી સંસ્કૃતિ મુજબ લોકો ઉલ્લાસ અને આનંદમાં જોવા મળી રહ્યા છે. બજારોમાં કાપડ, ઘરેણા, મીઠાઈઓ અને ફટાકડા બજારમાં પણ ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવા વર્ષની અમદાવાદની નગરજનોને ભારતીય જનતા પાર્ટી મયુર દવે પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારું વર્ષ નવું ભારતીય જનતા પાર્ટી અમદાવાદના નગરજનોને શારીરિક રીતે, માનસિક રીતે અને આર્થિક રીતે સમૃદ્ધ બનાવે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના છે. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ હાલમાં સૌરાષ્ટ્રના પ્રવાસે છે, જ્યાં તેઓએ ગોંડલના ભુવનેશ્વરી મંદિરે દર્શન કર્યા અને ત્યારબાદ મંદિરમાં આવેલા ભૂગર્ભમાં બિરાજમાન ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ અભિષેક અને પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓએ સોમનાથ મહાદેવ મંદિરે મહાદેવની તત્કાલ મહાપૂજા કરી હતી, જ્યાં તેઓનું મેનેજર અને પૂજારી દ્વારા રુદ્રાક્ષની માળા પહેરાવીને અને મહાદેવની ફોટો ફ્રેમ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની હિમાયત કરનાર શ્રી શ્રી રવિશંકરના દર્શન માટે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. શ્રી શ્રી રવિશંકર મહારાજ સૌરાષ્ટ્રમાં પધારતા હોય તેમના અનુયાયીઓ સદસ્ય દ્વારા ખાસ પ્રકારની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. તેઓ 8મી અને 9મીના રોજ વાસદના આશ્રમમાં નૂતન વર્ષની ઉજવણી અંતર્ગત અન્નકૂટ ઉત્સવ અને દેવી મહાપૂજન મહાસત્સંગ પણ યોજવાના છે. શ્રી શ્રી રવિશંકર મહારાજની સૌરાષ્ટ્ર મુલાકાતને લઈને તેમના અનુયાયીઓ ભારે ઉત્સાહિત છે, તો સ્થાનિક લોકો પણ તેમના દર્શન માટે પડાપડી કરી રહ્યા છે. નમસ્કાર, મેં યામી ગૌતમ ઓર આપ સભી દર્શકોં કો દીપાવલીની હાર્દિક શુભકામનાએ. નમસ્કાર, એસ લાઈફ કે દર્શકોં કો મનોજ જોશી કા પ્યાર ભરા નમસ્કાર ઓર મંગલમ દંગલમ કે સારે કલાકારો કી ઓર સે ભી પ્યાર ભરા નમસ્કાર, સબ ટીવી કી ઓર સે પ્યાર ભરા નમસ્કાર ઓર યે દીપાવલી આપકો બહોત બહોત સારી ખુશખબરિયા લેકર આયે, સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય ઓર શાંતિ આપકે ઘર મે આયે, એસી મેં માં સરસ્વતી, માં કાલી, મહાલક્ષ્મી કો પ્રાર્થના કરતા હું ઓર
फिर एक बार आप सभी को दीपावली की बहुत सारी शुभकामनाएं देता हूँ। वडोदरानी ख्यातनाम स्कूल आनंद विद्या विहार પોતાના વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર પણ શીખવવામાં આગળ છે, જેમાં વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતા ખીલે તેવા કાર્યક્રમો પણ અવારનવાર યોજાતા રહે છે। ત્યારે હાલમાં આનંદ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે સ્ટુડન્ટ લીડ કોન્ફરન્સ યોજાઈ ગઈ, જેમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અવનવા પ્રોજેક્ટ પણ રજૂ કર્યા હતા। જ્યારે સ્કૂલના શિક્ષકોએ પણ આનંદ વિદ્યા વિહાર સ્કૂલના વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા, ત્યારે આ પ્રોજેક્ટને જોવા માટે વિદ્યાર્થીઓના પાલ્યો પણ ખાસ હાજર રહ્યા હતા। यहाँ जो प्रोजेक्ट लगाई गई है वो स्टार्टअप इंडिया, मेक इन इंडिया और इंडस्ट्री इनोवेशन एंड इंफ्रास्ट्रक्चर वाला जो हमारा सस्टेनेबल डेवलपमेंट गोल है उस पर काम कर रहे हैं। बच्चों ने काफ़ी अच्छे प्रोजेक्ट्स लिए और उस पर काम किया है। और एंटरप्रेन्योरशिप यानी आपका जो बिजनेस ट्रीक है उसको कैसे मूव किया जाए और उसको कैसे दर्शाया जाए उसके बारे में, और आप चाहे तो देख सकते हैं एक बार कि कैसे बच्चों ने काम किया है। उनका एक ब्लाइंड लोगों की वॉकिंग स्टिक है, दे हैव अ चेयर दैट जनरेट्स इलेक्ट्रिसिटी एंड देयर आर लॉट बहुत और भी बहुत सारी प्रोजेक्ट्स हैं। और ये बहुत खुशी की बात है कि हमारे बच्चों ने इतनी अच्छी तरह से सारे सस्टेनेबल डेवलपमेंट गोल्स जो हैं उसमें से दो जो उठाए हैं हमने उस पर सारे सब्जेक्ट्स को अलाइन करके उसको प्रेजेंट करने की कोशिश की। वडोदरा અવનવી કોમ્પિટિશન માટે જાણીતું છે। વડોદરા એટલે જોવા લાયક સ્થળો અને મહેલો। વડોદરાના મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ટ્રસ્ટ દ્વારા ફોર્ટ એટલે કે મહેલ બનાવવાની કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં વડોદરાના 150 સ્ટુડન્ટ્સે અલગ અલગ ટીમ બનાવીને આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં વસાઈ ફોર્ટ ટીમે સેકન્ડ પ્રાઇઝ મેળવ્યું હતું। ત્યારે મહારાણી રાધિકા રાતી ગાયકવાડના હસ્તે વિજેતા ટીમને મેડલ તેમજ સર્ટિફિકેટ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં વિજેતા ટીમના રુદ્ર હેત અને ક્ષમા વડોદરાની આનંદ વિદ્યા વિહાર સ્કૂલના વિદ્યાર્થીઓ છે, જેમણે વિદ્યા વિહાર સ્કૂલનું નામ રોશન કર્યું છે। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। ફરીથી દીપોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે ફરી મળીશું, મને આપો રજા, નમસ્કાર।